કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ધોરણ 11 ના ગણિતના ડેમો લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજે હું જ્યારે વિડિયો બનાવું છું ત્યારે એક બાજુ વાતાવરણના લીધે વરસાદ પણ ચાલુ છે, તો થોડો નાનો મોટો અવાજ આવતો રહેશે, તો થોડું એડજસ્ટ કરી લેજો. હવે આજે ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં એ જ પ્રશ્ન હશે કે ગણિત સારું કે બાયોલોજી સારું કે પછી કયો સબ્જેક્ટ રાખવો. એ ઘણા બધા પ્રશ્નોના મૂંઝવણના ઉકેલ માટે એક ડેમો લેક્ચરનું આયોજન કર્યું છે, જેમાં ગણિતમાં શું શું આવી શકે એની માહિતી તમને આજે મળશે. તો આપણે ધોરણ 10માં જેમ ભણી ગયા કે પહેલું પ્રકરણ વાસ્તવિક સંખ્યાઓના આધારિત હતું, તો બીજું પ્રકરણ હતું તમારે બહુપદીઓ, ત્રીજું આવતું પછી એ પ્રમાણે ઘણા બધા આવતા. તો એ માસ પ્રમોશન મળ્યા પછી એક આનંદની લહેર એ આપણા વિદ્યાર્થીઓમાં જોવા મળી. ઘણા બધા વિદ્યાર્થીઓની તૈયારી બહુ ઓછી હતી, કેમ કે અમને રૂબરૂ મુલાકાત સાહેબો જોડે થઈ નથી, પણ કદાચ હવે પણ ના થાય, કેમ કે એવો સમય કેવો આવશે આગળ એ કોઈને ખબર જ નથી. આપણે બધી રીતે તૈયાર રહેવું પડશે. તો એક પ્રશ્નનો મૂંઝવણ, એક પ્રશ્ન કે ગણિત ભારે આવશે કે ફોરું આવશે, કે એકદમ ભારે આવશે એકદમ ફોરું આવશે, તો હું તમને એક જ લીટીમાં કહી દઉં કે જો તમારું ગણિત અજય પટેલ જોડે ભણવામાં આવશે, હું પોતે અજય પટેલ, તો જો મારી જોડે ભણવામાં આવશે તો ટેન્શન લીધા વિના તમે ગણિતમાં સારા માર્ક્સ કવર કરી શકશો. તો આપણે એક કામ કરીએ કે શું શું આવી શકે ધોરણ 11માં, કે કેવું ગણિત હશે. તો પહેલી વસ્તુ હું તમને કહી દઉં કે જે ધોરણ 10ની અંદર ત્રિકોણમિતિ ચેપ્ટર આવતું, ત્રિકોણમિતિના ઘણા બધા સૂત્રો આવતા, સાઈન કોસ કોસેક સેક ટેન કોટ, એમાં આપણે કહેતા સાહેબો આપણને કહી દેતા કે સાઈન એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, કોસ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, ટેન એટલે સામેની ભાગ્યા પાસેની. ટેન્શન ના લેતા, જો કદાચ 10મા ધોરણના સૂત્રો તમે કદાચ ભૂલી ગયા હશો તો હું તમને એ જ્યારે પણ પ્રકરણ ચાલુ થશે એટલે આપણે રિપીટ કરાવી દઈશું. તો પહેલો પ્રશ્ન કે અમુક વસ્તુ તમને જ્યારે 10મામાં ભણતા હો ત્યારે પ્રશ્ન થાય કે સર ત્રિકોણમિતિ આપણે આટલું બધું ભણીએ છીએ એનો ઉપયોગ ક્યાં થાય, એ પણ હું તમને જવાબ આગળના વિડીયોની અંદર આપી દઈશ કે ત્રિકોણમિતિનો ઉપયોગ ક્યાં થાય છે. તો આપણે થોડું નાનું મોટું ભણી લઈએ કે 11મામાં કેવું આવશે એની એક નાની ઝલક જોઈ લઈએ આપણે. તો પહેલી વસ્તુ કે ત્રિકોણમિતિ, પહેલી વસ્તુ આપણે થોડું ત્રિકોણમિતિ શીખી લઈએ. ત્રિકોણમિતિને ઇંગ્લિશમાં કહેવામાં આવે ટ્રિગોનોમેટ્રી. શું કહેવામાં આવે? ટ્રિગોનોમેટ્રી. આ વસ્તુ કદાચ આપણે 10મા ધોરણમાં શીખ્યા હોય ના શીખ્યા હોય એ મને ખબર નથી, પણ હવે ધ્યાનથી જોજો. ત્રિકોણમિતિને ટ્રિગોનોમેટ્રી કહેવામાં આવે. ટ્રિગોનોમેટ્રી એ બે શબ્દોને જોડવાથી બને. ટ્રિગોનોમેટ્રી બે શબ્દોને જોડવાથી બને. એમ ડાયરેક્ટ હોય ત્રિકોણમિતિનું એમ સપનામો નામ આવ્યું કે ત્રિકોણ ત્રિગોનોમેટ્રી કહી દઈએ એટલે ત્રિકોણમિતિ થઈ જાય, ના. એના ગ્રીક ભાષાના, ગ્રીક ભાષા આપણી ગુજરાતી ભાષા નહીં, ગ્રીક ભાષામાં બે શબ્દોને જોડવાથી બન્યો. પહેલો શબ્દ ત્રિકોણ અને બીજો શબ્દ મેટ્રોન. આ બે શબ્દોને ભેગા કરવાથી ત્રિગોનોમેટ્રી શબ્દ બન્યો. ત્રિગોનનો મતલબ થશે ત્રિકોણની બાજુ અને મેટ્રોનનો મતલબ થશે માપ. મેટ્રોન એટલે માપ. તો ત્રિકોણની બાજુઓના માપ નો અભ્યાસ કરતી જે શાખા છે એને ત્રિકોણમિતિ કહેવામાં આવે, ઇંગ્લિશમાં એને ટ્રિગોનોમેટ્રી કહેવામાં આવે. ઠીક છે, આ કદાચ આપણે 10મા ધોરણમાં શીખ્યા નહીં હોય તો આપણને ખબર નહીં હોય. તો બસ આ એક શબ્દની ખબર પડી જાય પછી એની અંદર થોડું થોડું શું આવે તમને પણ અને મને પણ ખબર જ છે શું શું આવે, કે સાઈન એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, પાયથાગોરસ આવે, પછી 0, 30, 45, 60, 90 અંશવાળું કોષ્ટક આવે. એ કોષ્ટક કદાચ ભૂલી ગયા હોય તો જ્યારે પણ આપણે પ્રકરણો ભણીશું ત્યારે એની શરૂઆત એ કોષ્ટકથી જ થશે, તમે ટેન્શન લેતા નહીં. બધું જ આપણે 10મા ધોરણના જે બધા સૂત્રો હતા, સાઈન સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર બરાબર 1,
cos x square minus cos square बराबर 1 એ બધા સૂત્રોનું રિવિઝન આપણે જ્યારે પ્રકરણ ચાલુ થશે ત્યારે ફરીથી કરાઈ દઈશું. હવે મારો આગળનો મુદ્દો કે ત્રિકોણમિતિ આપણે જે શબ્દ શીખ્યા સોરી ત્રિકોણમિતિ આપણે જે વિષય અભ્યાસ કર્યા તો આ બધાનો ઉપયોગ ક્યાં થાય તો હું તમને પહેલો સામાન્ય ઉપયોગ કહી દઉં કે અત્યારે વાવાઝોડાની અસરો દેખાઈ રહી છે તો વાવાઝોડાના કારણે દરિયાના મોજા પણ આવી શકે બહુ ઊંચા ઉછળે તો દરિયાના મોજાની ઊંચાઈ માપવા માટે ત્રિકોણમિતિનો પહેલો ઉપયોગ થાય તો ત્રિકોણમિતિના ઉપયોગો જાણી શકતા હોય ત્રિકોણમિતિના ઉપયોગો તો પહેલી વસ્તુ ત્રિકોણમિતિના ઉપયોગોમાં પહેલો ઉપયોગ આવશે દરિયાના મોજાની ઊંચાઈ જાણવા માટે પહેલો ઉપયોગ જે આપણને ખબર હોવી જોઈએ કે દરિયાની મોજાની ઊંચાઈ જાણવા માટે ત્રિકોણમિતિનો ઉપયોગ થાય જ્યારે પણ ઘણીવાર તમે સાંભળ્યું હશે ન્યૂઝપેપરના અંદર આવે છે કે દરિયામાં આજે 20 મીટર ઊંચું મોજું ઉછળ્યું તો ક્યાં કોઈ દરિયાના વચ્ચોવચ્ચ જઈને ભાઈ ફૂટપટ્ટીથી માપતા હશે ના એ તો શક્ય જ નથી અને શક્ય હોય તો મને પણ કહેજો તો હું આગલા વર્ષે જ્યારે ભણાવીશ ત્યારે એ ટોપિક પણ એડ કરી દઈશ ઠીક છે તો દરિયાના મોજાની ઊંચાઈ જાણવા માટે પહેલો ઉપયોગ થાય બીજું કે તમે ઘણીવાર ટીવી કદાચ ખોલી હોય તો ટીવીની પાછળ એક સર્કિટ આવે ટીવીની અંદર એક સર્કિટ આવે લીલા કલરની સર્કિટ હશે તો એ લીલા કલરની સર્કિટમાં અમુક લાઈનો દોડી હશે આડી અવળી અને જેમાં બધું સોલ્ટરિંગ ને બધું કર્યું હશે તમે કદાચ જોજો તો તમને સર્કિટ જોવા મળશે તો ઇલેક્ટ્રિક સર્કિટની ડિઝાઇનમાં જ્યારે પણ તમે ઇલેક્ટ્રિક સર્કિટની ડિઝાઇનમાં મેં તમને કીધી ઇલેક્ટ્રિક સર્કિટ કઈ તો કોઈ પણ ઇલેક્ટ્રિક સર્કિટ હોય હું તમને સાદામાં સાદું ઉદાહરણ કીધું એમ કે ટીવીની પાછળ તમે ટીવી ખોલો ત્યારે ટીવીની અંદર લીલા કલરની એક સર્કિટ આવે એ સર્કિટને ડિઝાઇન કરવા માટે પણ ત્રિકોણમિતિનો ઉપયોગ થાય છે ત્રીજી વાત કરીએ કે અણુની સ્થિતિ જાણવા માટે ઘણા બધા વૈજ્ઞાનિકો હોય કે અણુ અને પરમાણુનો અભ્યાસ કરવો કરતા જ હોય છે તો એમાં અણુની સ્થિતિ જાણવા માટે ત્રિકોણમિતિનો ઉપયોગ થતો હોય છે ઠીક છે પછી એક છેલ્લો ઉપયોગ સંગીતના સૂરના વિશ્લેષણ માટે શું છે તો આપણે સારેગામા પા બધા ગાતા હોય છે સંગીતનો સૂર એનું વિશ્લેષણ એના છૂટા પાડવા માટે પણ અથવા એમાંથી ઓળખ કરવા માટે પણ ત્રિકોણમિતિનો ઉપયોગ થતો હોય છે હવે તમે કહેશો કે સર આ બધું અણુની સ્થિતિ કઈ રીતે જણાય તો એ બધો અભ્યાસ કરવા માટે તમારે જ્યારે પણ એન્જિનિયરિંગ અથવા તમે આઈઆઈટી લેવલ બધું પૂરું કરો એના પછી આગળનો ડિગ્રી પછીનો જે અભ્યાસ આવે એમાં આ બધું તમને ભણવા મળશે ઠીક છે હવે આ ત્રિકોણમિતિના ઉપયોગો ચલો ખબર પડી ગઈ કે ત્રિકોણમિતિનો ઉપયોગ કઈ જગ્યાએ થાય ત્રિકોણમિતિ શું છે ક્યાંથી આવ્યું તો ત્રિકોણમિતિ એ બધી આપણને ખબર પડી છે ત્રિકોણમિતિની અંદર શું આવે છે એ પણ આપણને ખબર જ છે થોડી નાની મોટી વસ્તુ ખબર છે એકદમ ડિટેલમાં શું આવે છે એ તમને ધોરણ 11 ની અંદર ખબર પડશે અને જો મિત્રો હું તમને ગણિત રાખવાનું જ હોય અને જો મારો વિડીયો આટલા સુધી જોયો જ હોય તો એક વસ્તુ યાદ રાખજો કે જો 10મા ધોરણની અંદર નોટ ડાઉન કરી લેજો જો 10મા ધોરણની અંદર ત્રિકોણમિતિ ચેપ્ટર ખબર નહીં પડી પ્રકરણ નંબર 9 અને પ્રકરણ નંબર 10 કદાચ અંતર અને ઊંચાઈ અને ત્રિકોણમિતિ એ બે ચેપ્ટરોમાં ખબર પડી નહીં હોય તો તમને 11મા ધોરણના અમુક ચેપ્ટરો ખબર નહીં પડે અને એ ચેપ્ટરો 11માના ખબર નહીં પડે તો 12મા ધોરણમાં જે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર આવે છે આ બધા ત્રિકોણમિતિ ઉપર જ છે બિલકુલ ખબર પડશે નહીં તો જો ત્રિકોણમિતિમાં તકલીફ હોય ગણિતમાં તો મહેરબાની કરજો તો બાયોલોજી રાખવાનો ટ્રાય કરજો અને જો તકલીફ ના હોય ત્રિકોણમિતિ ફાવતું હોય ગણિત ગમતું હોય તો અજય પટેલ જોડે ભણવાની તક છોડતા નહીં ઠીક છે ચલો હવે આપણે થોડું આગળ જોઈએ કે ત્રિકોણમિતિમાં શું આવે છે અને ધોરણ 11માં બધા કેવું કેવું ભણાવે છે તે મેઇન આપણો ડેમો બનાવવાનો ઉદ્દેશ એ જ હતો કે તમને ખબર પડે કે શું શું આવે
અને સાહેબ કેવા લાગી સાહેબ કેવું ભણાવ્યું બરાબર ઠીક છે તો આપણા કદાચ જૂના વિદ્યાર્થીઓ હોય તો તમે એમના જોડેથી આપણા રિવ્યુ લઈ શકો છો કેવું ભણાવે શું ભણાવે હવે આગળ વાત કરીએ કે આપણે જે 0 30 45 sin nu એની વાત કરી શું હતું એ બધું ખૂણો એના ખૂણા કહેવાય સર તો આમને 11 માં ધોરણમાં થોડી વાત વધારી કે ખૂણો એટલે ખૂણો એટલે શું તે આમને આગળ વાત વધારી કે ખૂણો એટલે કોઈ એક બિંદુ મૂકવાનો ત્યાંથી એક બાજુ લેવાની કિરણ લેવાની જે બિંદુ હોય એને શિરોબિંદુ કહેવામાં આવે અને જે એક કિરણ દોરી એને પ્રારંભિક બાજુ કહેવામાં આવે હવે પ્રારંભિક બાજુને કોટો ઉપરની બાજુ કોટો નીચેની બાજુ ફેરવો ચલો પ્રારંભિક બાજુ લે હું આ પકડી આ તીર આ તીર હમજી તીરને પકડી નામ ફેરવી ઉપરની દિશા ચલો ઉપરની દિશામાં ગયું તો મતલબ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ગયું આપણે શું કર્યું આમથી આમ ગયા આ દિશામાં ગયા આમ કે આપણે આમથી આમ મતલબ ઘડિયાળ કઈ દિશામાં ફરે 12 1 2 3 નીચેની દિશામાં અને આપણે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જઈએ તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જઈએ તો આ પ્રારંભિક બાજુ અને આ બાજુ બની અંતિમ બાજુ તો પ્રારંભિક બાજુ અને અંતિમ બાજુ બેના વચ્ચે જે જગ્યા થઈ એને કહેવામાં આવે ખૂણો ખૂણો હંમેશા ઘડિયાળની વિરુદ્ધ દિશામાં પ્લસ હોય માની લો તો પ્રારંભિક બાજુ આમ હોત પ્રારંભિક બાજુ શિરોબિંદુ આ હોત અને આપણે ઘડિયાળની દિશામાં નીચે જઈએ ઘડિયાળની દિશામાં ક્યાં જઈએ આપણે નીચે જઈએ આ દિશામાં આવ્યા આપણે આમ નીચે આવ્યા તો જે જગ્યા બનાય એને આપણે કહી દઈશું ખૂણો પણ ખૂણો કેવો બનશે માઇનસ ઘડિયાળની દિશામાં માઇનસ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં પ્લસ માની લો કે અહીંથી આટલા સુધી આવ્યા આપણા જોડે માપકોણ તો હોય ને માપવા માટે તો અહીંયા ખૂણો માપે માની લો કે આ ખૂણો 60 થયો 60 અંશ થયો તો 60 પ્લસ કહેવાય નીચે આવ્યા આ 45 થયો તો માઇનસ 45 કહેવાય કેમ કેમ ઘડિયાળની દિશામાં જ્યાં એટલે માઇનસ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જઈએ એટલે પ્લસ કહેવાશે ઠીક છે હવે ખૂણા ઉપરથી ઘણું બધું આવે 0 30 45 60 90 વાળું તમે કોષ્ટક બનાવી શકો છો એના ઉપરથી sin ની વેલ્યુ cos ની વેલ્યુ cos x sec tan cot ની વેલ્યુ પણ તમે શીખી લઈ શકો છો ઠીક છે બધું આપણે જોયેલું છે આપણા માટે કંઈ નવું નથી પણ આના ઉપરથી આની શરૂઆત ધોરણ 11 માં પ્રકરણ નંબર 3 એ ત્રિકોણમિતિના વિધેયો ચેપ્ટર આવશે કયું ચેપ્ટર ત્રિકોણમિતિના વિધેયો એ ધોરણ 10 ના ત્રિકોણમિતિ પર આધારિત છે હવે તમે કહેશો સર ત્રીજું પ્રકરણ ડાયરેક્ટ કેમ લીધું પણ લેવાનું કારણ એક જ હતું આજે કે તમને એક વસ્તુ તમારા જે વિદ્યાર્થીઓ અત્યારે જોઈ રહ્યા છે મારો વિડીયો એમાંથી 4-5 વિદ્યાર્થીઓ જે એકદમ બ્રિલિયન્ટ હશે એકદમ આમ જેનો જનૂન હશે આમ નવું નવું જાણવાનું એમને એક પ્રશ્ન થતો હશે કે સર ત્રિકોણમિતિનો ઉપયોગ થાય કે મને ખુદને એ પ્રશ્ન થયો હતો કે ત્રિકોણમિતિનો ઉપયોગ થાય કે જ્યારે હું ભણતો ત્યારે તો ત્રિકોણમિતિનો ઉપયોગ ધોરણ 11 માં ખબર પડશે એ તમને ઇન્ટરેસ્ટિંગ ટોપિક લાગે ગમે ટોપિક ગમે એટલા માટે મેં આજના વિડીયોની અંદર લઈ લીધો છે કે ત્રિકોણમિતિનો ઉપયોગ ક્યાં થાય ત્રિકોણમિતિ ક્યાંથી આવ્યું ઠીક છે હવે આગળ વધીએ આપણે આના પછી ઘણા બધા સૂત્રો આવશે એ પ્રકરણ જ્યારે આપણે ભણીશું ત્યારે ઘણા બધા સૂત્રો પાકા કરીશું મારી એક ટેવ જ છે કે જ્યારે પણ ભણતા હોય આપણે કોઈ પણ ત્રિકોણમિતિના ચેપ્ટર ભણતા હોય બધા સૂત્રો લખાયા પછી બીજા દિવસે આપણે લાઇનસર ઊભા કરી વ્યવસ્થિત પૂછીએ ના ખબર પડે તો ફરીથી સમજાવીએ અને જ્યારે ખબર પડી જાય એના પછી જ આપણે આગળ વધીશું તો હવે પ્રશ્ન એ થાય કે સર પહેલું ચેપ્ટર અને બીજું ચેપ્ટર શું છે તમે ડાયરેક્ટ ત્રીજું ચેપ્ટર ચાલુ કર્યું તો પહેલા ચેપ્ટરની અંદર શું આવશે તો એક વસ્તુ સમજી લો કે પહેલું પ્રકરણ એકદમ ઈઝી છે જે તમે ધોરણ 9 ની અંદર ભણીને આવ્યા છો યોગગણ છેદગણ દમ વળગણ સાંભળ્યું છે ને બધું આ બધું આપણે પ્રકરણ 1 ની અંદર આવી જશે એટલે યોગગણ એટલે શું તો દાખલા તરીકે ગણ એ મો 1 2 3 4 5 હોય ગણ બી મો 5 6 7 8 9 હોય
તો યોગ કરો એટલે યોગ એટલે શું કરવું તો બધા ભેગા કરી દેવા 1 2 3 4 5 6 7 9 છેદ એટલે શું તો બંનેમાંથી કોમન નીકળતા હોય એ થોડું થોડું તમને યાદ હશે નહીં યાદ હોય તો આપણે ફરીથી રિવિઝન કરી લઈશું તો આ બધું જ આપણે પ્રકરણ 1 ની અંદર હતું એકદમ સહેલું હતું એટલા માટે મેં એને રહેવા દીધું છે ડાયરેક્ટ તમને ત્રિકોણમિતિની સમજૂતી આપી છે ઠીક છે હવે પ્રકરણ 2 શું છે તો પ્રકરણ 2 ની અંદર સંબંધ અને વિધેય ચેપ્ટર નામ છે એમાં કાર્તેજીય ગુણાકાર આવશે એ ગુણાકાર શું આવે શું નહીં જ્યારે ચાલુ થશે ત્યારે આપણે જોઈ લેશું ઠીક છે બસ આજે આપણે આટલો ટૂંકો એપિસોડ રાખીએ છીએ જો તમારી ઈચ્છા હોય કે સર મારે તમારો બીજો એપિસોડ જોવો છે સર મારે તમારું થોડું આગળ ત્રિકોણમિતિમાં તમે કેવું ભણાવો છો એ જોવું છે તો મારો એક WhatsApp નંબર આપું છું એ WhatsApp નંબર ઉપર તમે મેસેજ કરી મને 7878206 82 આ મારા WhatsApp નંબર ઉપર તમારું નામ લખી અને પછી મને મેસેજ કરી શકો છો કે સર મારે બીજો એપિસોડ તમારો જોવો છે તો હું તમારો સોરી હું મારો બીજો એપિસોડ બનાવી તૈયાર રાખીશ કે દાખલાઓ કેવા પૂછે ત્રિકોણમિતિમાં એ આપણે હું સમજાય બીજા એપિસોડની અંદર પણ જ્યાં સુધી તમારો મેસેજ નહીં આવે ત્યાં સુધી તમારા સુધી બીજા નંબરનો વિડીયો પહોંચશે નહીં તમે આ નંબર ઉપર મેસેજ કરી દેજો તમને બીજો એપિસોડ મળી જશે જોવા માટે ઠીક છે તો મિત્રો બેસ્ટ ઓફ લક ભવિષ્ય માટે અને જ્યાં પણ ભણો ત્યાં સારી રીતે ભણજો અને પોતાના મા બાપનું નામ ઉજ્જવળ કરજો ઠીક છે ચલો આવજો